હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારમાં લેટ વ્લોગ શરૂ કર્યો છે, કેમ કે આજે બધા વહી ગયા છે રામકથા સાંભળવા, અને મામાને ઘરેથી દાદાને પણ આવ્યા છે. દાદીમાં તો આવ્યા જ હતા, સોરી નાનીમાં તો આવ્યા જ હતા, પણ આજે નાનાજી પણ આવી ગયા છે. તો આજે પપ્પા લઈને ગયા છે ત્યાં રામકથા સાંભળવા, નહીં ત્યારે પપ્પા નથી જતા. તો છોડવા ગયા કે સાથે ગયા કાંઈ ખબર નથી રહી. હવે થોડી વાર રંગ ખબર પડશે. અને શૈલેષે આજે શિરાવનું ના પાડી છે, ખાલી ચા પી લીધી. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ મિત્રો. મિત્રો આજે પપ્પાને જવું પડ્યું છે રામકથા. કદાચ સાંભળતા હોય કે નહીં સાંભળતા હોય ખબર નહીં, કેમ કે મારા મામા ઘરે થી મારા નાના કેવાય એમ દાદા દાદા કે નાના કોઈ કીધા નથી, પણ તમને તમને સમજાય માટે થઈને નાના કહીએ. બરોબર, તો એ લોકો આવ્યા છે તો એને અરે રામકથા સાંભળવા માટે કદાચ પહેલી વખત જમવા પણ પ્રસાદ લેવો પણ જવું પડશે. દાદા નથી એક તો પ્રસાદ લીધો નથી, બટ આજે દાદા આવ્યા છે તેની અરે જવું પડશે. તો એવું બધું છે. તો હમણાં હું ત્યાં જઈશ ને તમને હું બતાવીશ કઈ રીતની જમાવટ છે અને કેટલું પબ્લિક છે. કે છે કે દિવસે દિવસે પબ્લિક વધી રહ્યું છે. તો આજે માહોલ કેવો છે? બધા ઠંડીના સ્વેટર વેટર પહેરીને બને રહેજો વિડીયોમાં. આજ ઠંડી લાગી, તમને ઠંડી લાગી? કાલે રાત્રે હારી ઠંડી હતી, કાંઈ બપોર પછીથી ઠંડી હતી, આખી રાત ઠંડી હતી. બટ હવારે તો બધા સ્વેટર પહેરી પહેરી ગયા નતા. કાલ હું કહેતી હતી ને કાલ કોઈ પહેરી નહોતી. ખૂબ વધી ગઈ છે એટલે ભઈ ઠંડીનો અસર કેવી થાય તો લોકો તો આવવાના. એ તો પછી તડકે બેસે. તો જે કાંઈ છે બતાવીએ, બને વિડીયો હા ને. ચાલો મિત્રો, મેં સંજયભાઈ બે ખરીદી કરી છે. બરોબર છે, જો આ બધી સબીઓ છે બરોબર છે, એમાંની એક લીધી છે. બરોબર, તમને બેક કેમેરા બતાવું, પછી અમે જમવા જઈએ, બધાને ફેરા બેરા મારીએ. બરોબર બરોબર, આ નેચરલી આપણે લીધું છે. બરોબર, ભલે અમે બાનું આપીને જઈએ છીએ, ફરી તો હવે અમે થોડા જઈએ. કેમ ફરી જવું અમારે બહે રીપામાં? કેમ હાલો હાલો પેકિંગ કરી રાખો. બરોબર, હમણાં હું આવું છું. ચાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ 11:30 પોણા 12 થવા આવ્યા છે. સંજયભાઈ આજે ફરીને રામકથાનો લાભ લેવા માટે આવ્યા છે. જમવાનો તો ન કહેવાય, કેમ કે એ પાછા સવારે 6 વાગે અહીં વહી આવે છે. સવારે 6 વાગે વહી આવે અને 11:30 મને ફોન કરે કે શૈલેષભાઈ આવો, એટલે હું અહીં મારા મમ્મીને એને લેવા આવું. પછી મને આગ્રહ કરે કે ભાઈ તમે હવે જમી લો ને અમે કીધું પ્રસાદમાં, હું ના પાડ્યું. એવું બધું છે. બાકી આ તો હવે 6 વાગે સાંભળવા વહી આવે છે. સેવા કરવા અહીંયા વહી આવું છું. શૈલેષભાઈ ખાલી હું સેવા હું આપો, આ બધું રસોડામાં. સારું હાલો મિત્રો, જમી લઈએ, મળીએ. આવતો જય શિયારામ, જય શિયારામ, જય શિયારામ, સીતારામ. હલો રામકથાનો પંડાલ છે જ્યાં સુધી ફ્રીમાં સેવા આપે છે. બરોબર, મારો આઈસર છે, ટેમ્પા 5-6 છે, આઈસર છે, પિકઅપ 7-8 છે, સોટા છે પિકઅપ. બરોબર, આ તો આખા આઈસર એનું આખું મૂકી દીધેલું છે. આ સંજયભાઈ નું છે. બરોબર, આવા ઘણા બધા વાહનો છે, આ બધા વાહનો વાળા જ છે. બરોબર બરોબર, વિઠ્ઠલ ફુવા છે, આ બધા સેવામાં વાહનો છે. બરોબર, તો આ સેવા જ છે એક, કેમ કે પોતાના પેટ્રોલ ડીઝલ ના નાખીને. બરોબર, આ બધા ફ્રી સેવા આપે પોતાના વાહનમાં. આવા તો જે વિહક વાહન છે, ટેમ્પા 6-8 છે, આઈસર 1 છે, અને પિકઅપ 7-8 છે, અને ફેરામાં છે, ફેરા ચાલુ છે. અમુક સણોસરા પડ્યા છે અને અમુક અહીંયા પડ્યા છે.
બરોબર ને, આખું આયસર અમને ભરાશે હમણાં રામકથા પૂરી થાય ને એટલે તરત. એટલે જે લોકોને સેવાનો લાભ લેવો હોય એ બધા લોકો લઈ શકે છે. 10 રૂપિયા ખોટા તમારે આપવા નહીં. બરાબર, શું કહો છો? જો મિત્ર, બધા લોકો હવે પંડાલમાંથી અને મેળામાંથી પ્રભુ ભોજન માટે અને પ્રભુ પ્રસાદ માટે જઈ રહ્યા છે. પબ્લિક આજે તે અઢળક છે. પંડાલની સામે તો જોવો તેમ પબ્લિક પબ્લિક છે. બરોબર, તો અમે જઈએ પંડાલમાં, તમને થોડીક માહોલ બતાવીએ અને પછી અમે ઘર બાજુ પ્રયાણ કરીએ. કા મિત્રો, આ સને સૌથી વધારે પબ્લિક છે. બરોબર, ફૂલે ફૂલ પંડાલ છે અને પંડાલની બહાર પણ લોકો બેઠા છે, તમે જોઈ શકો છો. બરોબર, આ બાજુ રીતે પબ્લિક જોવો ને, અહીંયા કાલે પબ્લિક નહોતું અને હાડા બાર છે. હજુ ફૂલ જમવાનો ટાઈમ છે, છતાં ફૂલ છે. હવે 11 વાગ્યા હાડા દહે કેટલો માહોલ હશે. આ બાજુ લોકો બેઠા છે તો અત્યારે કાળા તડકો છે ને જમવાનું ટાણું થઈ ગયું ને તો એટલું બધું પબ્લિક બેઠું છે. સારું, હાલો તમને અંદર છે નજારો બતાવી દઉં. પંડાલ અહીં પૂરો થઈ જશે ને પંડાલ ની બારે બધા બેઠા છે ને અહીંયા બધા ઉભેલા છે. બરોબર છે, દિવસે દિવસે પબ્લિક વધતું જાય છે, વાત સાચી છે. તો આજે પણ રેકોર્ડ બ્રેક છે, સૌથી વધારે આજે પબ્લિક છે. અહીંયા પબ્લિક ઉભું ઉભું જોવે છે. ચાલો મિત્રો, રામકંદા નું પંડાલ તમને બતાવી દીધું છે ને, હવે અમે અમારું પાર્સલ જે કરાવેલું છે અને એડવાન્સ પૈસા આપેલા છે તો એ વસ્તુ એને લઈ અને ઘર બાજુ અમે પ્રયાણ કરીએ. અને વિશુભાઈ જઈ રહ્યા છે, એ વિશુ એનું ધ્યાન નહોતું પણ એ વિડીયો જોશે એટલે એને ખબર પડી જાય. તો સારું, હાલો જઈ. હાલ ફૂલ થઈ ગયો ને, જે લોકો અહીંયા બેઠા છે તડકામાં, અને પંડાલ છે ને અહીંયા છે એટલે અહીંયા માઇક બેક લગાવેલા છે અહીંયા, એટલે બધા લોકો અહીંયા બેઠા બેઠા સાંભળે છે. એટલે પબ્લિક કેટલું હોય છે તમે અનુમાન લગાવી દો. બસ જો આમ જમણવારમાં કેટલું પબ્લિક, ચાલો મિત્રો, આમ જ આપણે ખરીદી કરી છે, 400 રૂપિયા લીધી છે. હવે એ સસ્તી પડી મોંઘી પડી તમે લોકો કહીજો, તમને બતાવ્યું છે. બરોબર છે, સારું હાલો. તો ફાઇનલી અત્યારે બપોરના વાગી ગયા 12:30. શૈલેષ તો આવી ગયા છે પણ એના ફ્રેન્ડને લઈને આવ્યા છે, મતલબ બંને નીચે બેઠા છે. હું હજી જમી કારવી રહી, વાસણ કરીને પછી માથા આવી, પછી કંઈક ફ્રેમ લઈને આવ્યા. મેં કીધું શું છે આમાં એમ, તે કે તા, મેં કીધું મારા હાટો સરપ્રાઈઝ છે. ના રે ના, એ કે ચાલી ગઈ તને સરપ્રાઈઝ દીધું છે ત્યાં તમને દઉં. એ કે મેં કાંઈ વાંધો નહીં, તો કોકનું હશે. તો મને એમ કે એના ફ્રેન્ડનું છે, તો એ કે એને ફ્રેન્ડ કે મારું નથી, તે કે તો વિશાલનું છે, તો એના બીજા ફ્રેન્ડનું એમ. તો મેં કાંઈ વાંધો નહીં, તો હું નહોતી લાવતી માથે. તો મને કે ઉપર લેતી જાય કે ઉપર આવીને લઈ જશે. તો મેં કીધું હવે એ જેવો હું ખોલી નાખું છું. તો મેં ખોલી તો ફ્રેમ હતી, ફ્રેમ છે. પણ એ ફ્રેમ એ તે શૈલેષે ખોટું બોલીને મને એમ કીધું કે મારી નથી, ફ્રેન્ડની છે, પણ છે મારી જ તે. તો ચાલો તમને બેક કેમેરા બતાવી દઉં. તો મેં પણ છે આજે એકલા એકલા જમવું પડ્યું, કેમ કે કોઈ હતું નહીં. મેં જમી લીધું છે, બાકી બધા જમી જમીને આવતા રહ્યા છે. મતલબ મારા શૈલેષને એના ફ્રેન્ડને દાદા 3 જ આવ્યા છે, મોટા પપ્પા, બાકી બધા હજી નથી આવ્યા. તો ચલો તમને બેક કેમેરા ફ્રેમ બતાવી દો મસ્તીની. તેની નેચરલી એને આવી જ ગમે, એને આ રાધા કૃષ્ણની ને પછી આમ અલગ અલગ ટાઈપની એવી ઓછી ગમે. એને અમારા ફોટાની ફ્રેમે એટલી બધી નથી પસંદ, કેમ કે એ એમ કે ફોટા તો બધા હોય જ તે, આવી રખાય આવી એમ. તો મેં કાંઈ વાંધો નહીં, તો જો એક તો નેચરલીમાં તમે આ લગાવેલી છે, બીજી છે મારી પાસે પણ એ રાધા કૃષ્ણની ને કાનાની એવી છે, તો એવી નથી લગાવવા દેતા. તો હાલ તો એ બધી નીચે લગાવેલી છે. એક પરાણે બાંધીને અમારી મેરેજ ફોટો ચડાવ્યો, બાકી તો એક રાધા કૃષ્ણ છે જ ઓલરેડી હવે જો રે. તો મતલબ માં એને એવી ફ્રેમ ઓછી ગમે, એને આવી ફ્રેમ વધુ ગમે. તો હવે લઈને આવ્યા છે ને, હવે તો આ બધાને તો મુહૂર્ત નહોતું આવતું,
મને ખબર હતી, કેમ કે એને પસંદ નથી એટલે લગાવી નહોતા દેતા. હવે આનું મુહૂર્ત તો શું છે, બે દિવસમાં જ આવી જશે, એક બે દિવસમાં. આમ કહું તો સાંજે કહી દઉં, સાંજે પણ આવી જાય, કેમ કે એની પસંદની વસ્તુ હોય ને ફટાફટ લાગી જાય. તો હવે સાંજે કદાચ લાગી પણ જશે. તો હાલ તો એ નીચે આવી ગયા છે, જમી કરવી. નીને એના ફ્રેન્ડ બેઠા છે, દાદા બેઠા છે, મોટા પપ્પા, અને હું આવતી રહી છું માથે. થોડુંક કામ હતું આજે, નીચે નીચે હતી સવારની, મમ્મીની લોકો ગયા, પછી નીચે નીચે રહેતી ઉપર નહોતે. થોડુંક કચરા પોતું બાકી છે તો કરી નાખું ફટાફટ, પછી થોડી વાર લાંબી થઈ જઈશ, પછી પાછા મળશું આપણે. ચાલો મિત્રો, તો હાંજ પડવા આવી ગઈ છે અને હવે જવાનું છે મેળામાં. બરોબર છે, તો મેળાનો વિડીયો આપેલાનો છે એ તો કાલે આવી જશે, એનાથી ધમાકેદાર વિડીયો આવશે, ગેરંટી આપું છું. બરોબર છે, તો સારું ચાલો. આજના વિડીયોમાં આપણે જલસો કરવાનો. બરોબર છે, તો એવું બધું છે આજના વિડીયોમાં. મેં તમને વાત કરી ને મોરારી બાપુની રામકથામાં સૌથી વધારે રેકોર્ડ બ્રેક પબ્લિક હતું, પંડાલ ની બહાર ને એની બી બહાર પબ્લિક હતું. અને જમવામાં તો 10,000 માણસો છે જમણવારમાં જમતા હતા, પ્રભુ પ્રસાદ લેતા હતા, અને 5-7,000 લોકો છે એ મેળામાં હતા. અને પંડાલ છે એ 35,000-35,000 કેપેસિટીનો છે, અને એ પંડાલની બહાર પણ પબ્લિક હતું, એટલે ટોટલ મારી લો 50,000-60,000 માણસો ઉપર છે, એટલે કહી શકાય રેકોર્ડ બ્રેક મારા ખ્યાલ પ્રમાણે આજે પબ્લિક હતું. અને એક મેઇન વસ્તુ, અમારા ગામમાં ઘણા બધા લોકોએ સાથે મળી, અને જે લોકોને રામકથા સાંભળવા માટે જવું છે એ લોકો માટે રામાપીરના મંદિરથી લઈને ઠેઠ મોરારી બાપુનું પંડાલ છે ત્યાં સુધીની ફ્રીમાં વાહનમાં સુવિધા કરી છે. એમાં મોટો આઈસર પણ છે, પિકઅપ પણ 4-5 છે, ઇકો પણ છે, અને ટેમ્પા પણ છે. બરોબર છે, 15-20 વાહનો છે. અચૂક લાભ લેજો. જે લોકોને 10 રૂપિયા આપવાની કેપેસિટી નથી અને ગરીબ લોકો છે એ લોકો એનો લાભ લઈ શકે છે, અને ફ્રીમાં સુવિધા છે, એ લોકો બી સેવા કરે છે. તો તમે બી લોકો જઈ શકો છો, જે લોકો સદ્ધર છે એ બી. તો સારું ચાલો, આજના વિડીયોમાં આટલું જ હતું. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ભૂલ્યા વગર મેળાનો વિડીયો ધમાકેદાર આવશે, બન્યા રહેજો. નેક્સ્ટ વિડીયો આવશે આની પછીનો. આજે સાંજે અમે મેળામાં જવાના છીએ, અને છોકરાઓએ બહુ તૈયારી કરી છે, વાત પૂછોમાં ઢગલાબંધ કીટું તો નહીં પણ બટ આખું ખાનું ભરાઈ જાય, એટલા બધા ઢગલિયા છે. આ જો આખું ભરાઈ જાય એથી બી વધારે એવું છે. તો સારું ચાલો, આજનો વિડીયો આપણે પૂરો કરીશું. વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય. કાલે એક નવા બ્લોગ સાથે મળીએ.